ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે હિરેનરનજી. હાજી હા, તો આપણે હવે સામાયિક ચાલતું હોય છે, આ બીજું અઠવાડિયું છે, હા એમાં કસાયોને સાંભળ્યો છે, તો થોડું કસાય વિશે તમે કેવી રીતના રેકોગ્નાઇઝ કરો છો, તમે શું કરો છો, મહાત્માઓ ક્યાં ભૂલ કરે છે એ થોડો ફોડ પાડો ને. બરાબર છે. તો કે આજે આજે કશાય ઉભો થાય છે, તો કે કશાયને કેવી રીતે કહેવાય, તો કે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ એને કશાય કીધું. તો કે આજે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ જે ઉભા થાય છે, તો કે આપણે અત્યારે જે આપણને જે ઉભો થાય છે કશાય, એ કશાય એ કેવો કશાય રહ્યો, તો કે એક જતો ભાગ રહ્યો કશાયનો. કેવી રીતે? તો કે આપણને જેમ કોઈ ટાંકી છે ઉપર ઉપર ટાંકીમાં ગંદુ પાણી છે, અને એની અંદર જયારે ચોખ્ખું પાણી નાખે છે, તો જયારે ચકલી ચાલુ કરીએ આપણે, તો પાણી પહેલા તો ગંદુ જ આવે છે. તો કે આ પાણી ગંદુ છે ખરું, પણ કેવું છે, તો કે હવે આ જતો ભાગ છે. હવે જે નવો આવશે, નવો ભાગ અત્યારે જે ટાંકીમાં જાય છે એ ચોખ્ખું પાણી છે. એટલે અત્યારે આપણને જે કશાયનો ભાગ છે એ આખો જતો છે, જે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ. અને આપણને જે આ જ્ઞાન પ્રાપ્ત થયું, તે જ્ઞાન પ્રાપ્ત થયું એમાં આપણને આખો આ ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ દેખાતા થયા. હવે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ એ આપણને દેખાય, પણ એ હજી પણ આપણને તકલીફ કેમ કરે છે, કે હેરાન કેમ કરે છે? ઘણી વખત આપણને એમ થાય કે આ ક્રોધ થઈ ગયો, ના થવો જોઈએ તો જ ક્રોધ થઈ ગયો. આ એવી રીતે ક્રોધ માન માયા લોભ એ બધી વસ્તુ થાય છે, અને આપણને એમ લાગે કે આ નતું થવું જોઈતું તો પણ કેમ થઈ ગયું. તો કે આજે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ જે કશાય ઉભા થાય છે, એ કશાયોમાં ક્યાંક ને ક્યાંક આપણો જે વ્યવહાર છે એ આપણને સંજોગો આવે છે, અને એ બતાવે છે કે ખરેખર અહીંયા તારી ભૂલ છે. પણ એ ભૂલ નહીં દેખાવાને લીધે, ભૂલ નહીં સમજાવાને લીધે એ કશાય ઉભો થાય છે. તો કે કશાય ઉભો શેના આધારે છે? તો કે આપણે પોતે જ આપણા કશાયોનું રક્ષણ કરીએ છીએ કોઈ ને કોઈ રીતે. આપણને કોઈ પણ વ્યક્તિ કશું પણ સમજાવે, જેમ અત્યારે વિજય વાત કરી એની મમ્મી એને ટોકે, એવી રીતે આપણા દરેકના જીવનમાં કંઈક ને કંઈક આવા બધા વ્યવહારો આવે છે, કે આપણા સગા સંબંધી હોય, આપણા મિત્ર હોય, એ આપણને રોકે ટોકે કે સમજાવે, પણ ત્યાં આપણે એ સમજતા નથી, અને આપણને એમ લાગે કે હું કરું છું એ બરોબર છે. એટલે કશાયને જો આપણે સાચવી રાખીએ છીએ, એ કેવી રીતે સાચવી રાખીએ છીએ? તો કે પોતે પોતાનું ઉપરાણું લે છે, કે કઈ પણ વસ્તુ બને તો કે એ મારા આધારે નથી બન્યું, આના આધારે બન્યું. જ્યાં સુધી મારી દ્રષ્ટિ બહાર છે ત્યાં સુધી કશાય ઉભા રહેશે, અને જયારે દ્રષ્ટિ મારી અંદર જશે તો એ કશાય જે છે એ ભાગ એ જેમ છે તેમ દેખાશે, અને એના આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન થશે. અત્યારે આપણાથી યથાર્થ આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન કશાયના ઘણી વખત નથી થતા. એટલે આપણે કેવી રીતે આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન કરીએ, કે આ વ્યક્તિને મારાથી દુઃખ થયું, હું આવું બોલ્યો અને એને દુઃખ થયું, તો એની માફી માંગુ છું. પણ એ આપણે માફી માંગીએ છીએ, શરૂઆત છે, સારી વસ્તુ છે, પણ ખરેખર એ વ્યક્તિને દુઃખ થયું એ મારા કયા કશાયને આધારે એને દુઃખ થયું, એ બહુ અગત્યની વસ્તુ છે. તો કે જ્યારે એ વ્યક્તિ સાથે કંઈ પણ વ્યવહાર થાય છે, એ વ્યવહારમાં એને દુઃખ ક્યારે થાય છે? તો કે કોઈ પણ એ વાત આપણને કહે છે કે આપણે એક્સેપ્ટ નથી કરતા, કે સ્વીકારતા નથી, અથવા એને સાંભળતા નથી, સમજતા નથી. એટલે ઘણી વખત આપણે વ્યવહાર બને છે ત્યારે કોઈ વ્યક્તિ આપણને કહે છે તો એ પ્રમાણે કરવાનું છે એવું કહેવા નથી માંગતા, પણ એ વ્યક્તિને આપણે સારી રીતે સાંભળવાનો છે, સમજવાનો છે, તો પછી તમને એ જે વ્યક્તિ જે કયા વ્યૂ પોઈન્ટ થી કહે છે એ તમને સમજાશે. અને એનો વ્યૂ પોઈન્ટ તમને સમજાયો તો તમારી પાસે તમારો વ્યૂ પોઈન્ટ તો છે જ, એટલે મારી પાસે મારો વ્યૂ પોઈન્ટ છે, અને
સામેવાનો વ્યૂ પોઈન્ટ સમજાયો તો પછી હું એમાંથી સંભાવે નિકાલ કરીશ અને સંભાવે નિકાલ કરીશ તો પછી ત્યાં કશાય ઉભો નથી થતો. પણ અત્યારે કશાય ઉભો કેમ થાય છે? તો કે આપણે સામાન્ય રીતે સામાન્ય વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક સાંભળવાનો ભાગ ઓછો થાય છે, સમજવાનો ભાગ ઓછો થાય છે, અને હું જે સમજુ છું કે હું જે માનું છું એ ભાગ વધારે કામ કરે છે, એના લીધે આ કશાય કામ કરે છે, આવું મને લાગે છે. બરાબર, બહુ સરસ, બહુ સરસ હિરાનંદજી. હવે આપણો ટાઈમ થઈ ગયો છે તો તમે બોલાવો ગીતાબેન. ગીતાબેન પ્લીઝ બોલો. હાજી, હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંત.